गुड आफ्टरनून विद्यार्थीओ, आज आप धोरण चार विषय गुजराती गुजराती में आप पाठ बीजा सत्र में पहलो पाठ जे छे पांचमो एनी थी शुरुआत कर दीधी थी, जेनु नाम छे पवन खीजाए तो गोल झापटो। एमा आपणे आ पहलू छे प्रवृत्ति गीत, पछी ए समझाई लीधु हतुं गीत, एना पछी छे गोळनी भीली मकोड़ा पर चित्रो। तो आ गोळनी भीली छे एना उपर मकोड़ानो आपणे चित्र चित्रवानुं छे, बराबर। हवे एना पछी आवे छे त्रीजी प्रवृत्ति छे ऊँ ऊँ खिसकोली ने तो मळ्या, चालो मकोड़ा भाई ने पण मळीए। आपणे खिसकोली बहन ने तो मळी लीधुं, पण हवे एना पछी शुं आवशे, मकोड़ा भाई ने पण मळीए। हवे जे छे मिंटूभाई गोळवार, तो आ मिंटूभाई એ કોણ છે? મકોડો, બરાબર। મકોડાનું નામ શું છે? મિંટુભાઈ। તો આ મિંટુભાઈ કેવા છે? ગોળવાર। એક હતા મંકોડીભાઈ, નામ એમનું મંચી, તેમને એક દીકરો મંકોડો। એક હતા કોણ? મંકોડીબેન, તેમનું નામ શું હતું? મંચી હતું। અને તેમનો એક દીકરો હતો, એ દીકરાનું નામ શું હતું? મકોડો, નામ એનું મિન્ટુ, અને એ મંકોડાનું નામ શું હતું? મિન્ટુ। મિન્ટુભાઈ તો કાળા, મિન્ટુભાઈ રિસાળવા, મિન્ટુભાઈ ખૂબ હઠીલા, મિન્ટુભાઈ તો ગુસ્સાવા। મિન્ટુભાઈ કોણ? મંકોડાનું નામ છે મિન્ટુભાઈ, પણ એ મિન્ટુભાઈ કેવા છે? કાળા છે, રિસાળવા, રિસાળવા એટલે બહુ ગુસ્સાવાળા છે, ખૂબ હઠીલા છે, એટલે કે કોઈ પણ જીત પકડે એ મૂકે નહીં, બરાબર, અને ખૂબ ગુસ્સાવાળા પણ છે। મિન્ટુભાઈ ખીજાય ત્યારે જોવા જેવી થાય, મિન્ટુભાઈ જ્યારે ગુસ્સે થાય તો જોવા જેવું થાય। મિન્ટુભાઈને રીસ ચડે અને ગુસ્સે થાય ત્યારે પોતાની પૂંઠ ઉપર બચકું ભરે। જો મિન્ટુભાઈ એટલે કે મકોડા, જો એ ગુસ્સે થાય ત્યારે પોતાની પીઠ હોય એના પર શું કરે? એ બચકું ભરે અને મોટો ભેંકડો તાણે, બચકું ભરે અને પછી ભેંકડો તાણે એટલે કે ખૂબ રડે। મિન્ટુભાઈને ગોળ ખૂબ ભાવે, રમતા જાય ને ગોળ ખાતા જાય, જમતા જાય ને ગોળ ખાતા જાય, હસતા જાય ને ગોળ ખાતા જાય। હવે મિન્ટુભાઈને શું વધારે ભાવે? ગોળ ખૂબ ભાવે। તમે જુઓ આ ગોળ છે એ એનામાં મકોડા ખૂબ જ હોય, એટલે આ મકોડાને ગોળ ખૂબ ભાવે, તો રમતા જઈને ગોળ ખાતા જાય, જમતા જઈને ગોળ ખાતા જાય, હસતા જઈને ગોળ ખાતા જાય, રડતા જઈને ગોળ ખાતા જાય, ભણતા જઈને ગોળ ખાતા જાય, ઊંઘતી વખતે પણ ગોળ ખાતા ખાતા જ ઊંઘી। આ મિન્ટુભાઈ જે મકોડો જે છે નામ મિન્ટુભાઈ, એમને ગોળ ખૂબ આવે છે, જમતા જાય તોય ગોળ ખાતા જાય, રમતા જાય તોય ગોળ ખાતા જાય, રડતા જાય તોય ગોળ ખાતા જાય, ભણતા જઈને ગોળ ખાતા જાય, ઊંઘતી વખતે પણ ગોળ ખાતા ખાતા પણ સૂઈ જાય। એકવાર આ મિન્ટુભાઈ સાંજે નિશાળેથી ઘરે આવ્યા, મમ્મી પાસે ગોળ માંગ્યું, મમ્મી મંચીએ ભાખરી શાક ખાવાનું કહ્યું। હવે આ મિન્ટુભાઈ એકવાર નિશાળમાંથી ઘરે આવે, હવે એ ઘરે આવે છે એટલે મિન્ટુભાઈને ખૂબ ભૂખ લાગેલી હોય છે, એટલે એની મમ્મી પાસે, એની મમ્મી કોણ? મંચી બહેન, બરાબર, એની મમ્મી પાસે ગોળ માંગ્યો। મમ્મીએ શું કહ્યું? કે ભાખરી અને શાક ખા, પણ આ તો મકોડાભાઈ મિન્ટુ એમ માને કાંઈ, પણ આ તો મકોડાભાઈ એટલે મકોડાને વધારે શું ભાવે? ગોળ ભાવે, એટલે એ કોઈનું માન્યો નહીં, એ તો રિસાયા, એની મમ્મીએ ગોળ આપ્યો નહીં, ભાખરી શાક ખાવાનું કહ્યું એટલે એ તો રિસાઈ ગયા, ખૂબ રિસાઈ ગયા અને ખૂબ ખીજાયા, અને ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાની જ પૂંઠ પર બચકું ભર્યું, અને ગુસ્સામાં ને ગુસ્સામાં એને પોતાની પૂંઠ હતી એના પર
બચકું એટલે કે બટકું ભર્યું. હવે તો ખરેખરી જોવા જેવી થઈ, આમ આળોટે તેમ આળોટે પણ પક્કડ છૂટે નહીં. એને જેને પોતાની પીઠ ઉપર બટકું ભર્યું એટલે આમ આળોટે તેમ આળોટે પણ જે એ મકોડાએ બચકું જે ભરેલું હતું એ એની પકડ છૂટતી નહોતી. તેમને પકડતા આવડે પણ મૂકતા આવડે નહીં. એને બચકું ભરતા આવડે પણ એને પછી મૂકતા નહીં આવડે. લોહી લુહાણ થઈ ગયા પણ જીદ છોડે એ બીજા. મકોડા કેવો હોય? મકોડો લોહી લુહાણ થઈ ગયો પણ પોતાની જીદ છોડતો નહોતો. મમ્મી મંચીએ માંડ માંડ બે અંકોડા છૂટા પાડી બચકું છોડાવ્યું. પછી તેની મમ્મી આવી મંચીબેન, પછી એને માંડ માંડ મકોડાને એ બચકું છોડાવ્યું. પણ ગોળ લાવો જ લાવોની કડક ઉંઘરાણી ચાલુ જ ચાલુ. પણ એને તે જે જીદ કરી હતી ગોળ ખાવાની, એ ઉંઘરાણી જ એને કહ્યું કે ગોળ લાવો ને ગોળ લાવો જ. મમ્મીએ કહ્યું બે દિવસમાં તો ગોળનો આખો રવો ઝાપટી ગયો તોય ધરાતો નથી. મંકોડાને એટલે કે મિન્ટુભાઈને એની મમ્મીએ શું કહ્યું કે બે દિવસમાં આખો ગોળનો રવો ઝાપટી ગયો એટલે કે ખાઈ ગયો તો હજુ એ ધરાતો નથી. ઊભો રહે, બાજુમાં કીડી કાકીને ઘરે ગોળ હોય તો લઈ આવું. અહીં મંચી તો ગઈ કીડી કાકીને ઘરે અને કહ્યું કીડી કાકી કીડી કાકી થોડો ગોળ ઉછીનો આપો ને, મારે મીઠુડો પીસાયો છે. પછી એની મમ્મી બાજુમાં કીડી કાકી રહેતા હતા એના ઘરે શું લેવા ગયા? ગોળ લેવા ગયા. કીડી કાકીને કહ્યું તમારા ઘરે ગોળ મને આપો ને ઉછીનો, મારો મીઠુ પીસાયો છે. બરાબર? તો વિદ્યાર્થીઓ તમે આટલે સુધી અહીંયા